બનાસકાંઠામાં વરસેલી આકાશી આફતને કારણે સર્જાયેલી પૂરની પરિસ્થિતિને કારણે જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે ત્યારે પૂરથી સર્જાયેલી તારાજીમાં લોકોને મદદરૂપ થવા અનેક સંસ્થાઓ અને સમાજના લોકો આગળ આવી રહ્યા છે ત્યારે બનાસકાંઠા અને પાટણમાં પૂરથી પ્રભાવિત વિસ્તારના લોકો માટે સાંસદ વિનોદ ચાવડાએ લીલી ઝંડી આપીને વિવિધ કીટોની સહાયને પ્રસ્થાન કરાવ્યું હતું ભુજ સર્કિટ હાઉસ ખાતે યોજાયેલા સમારોહમાં સાંસદ વિનોદ ચાવડાએ જણાવ્યું હતું કે બનાસકાંઠાના વારાહી આસપાસના વિસ્તારોમાં પૂરના લીધે ભારે તબાહી સર્જાઈ છે ત્યારે પૂર પ્રભાવિત લોકોને મદદરૂપ થવાના ઉદ્દેશ્યથી સહાય કીટો મોકલાવાઈ રહી છે જેમાં લોક લોકસેવા સાર્વજનિક ટ્રસ્ટના માધ્યમથી ચાર જોડી કપડા એક અનાજ કીટ છસો વાસણ કીટ પાંચસો પરિવારો માટે ધાબડા પાંચ બોક્સ દવા સહિતની વસ્તુઓને સાંસદ વિનોદ ચાવડાએ લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યું હતું સહાય કીટ વિતરણ માટે પંદર સ્વયં સેવકોની ટીમ પણ બનાસકાંઠા રવાના થઈ છે આ સહાય પ્રસ્થાન પ્રસંગે જિલ્લા પંચાયત અધ્યક્ષા કૌશલ્યાબેન માધાપરિયા ભુજના ધારાસભ્ય ડોક્ટર નીમાબેન આચાર્ય નગરપતિ અશોક હાથી સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા લોકસેવા સાર્વજનિક ટ્રસ્ટ દ્વારા દયાપર રતનાલ ડગાળા અને મુખાણા ગ્રામજનોના સહયોગથી લગભગ અંદાજે હજારે કીટ જેટલી અનાજની પાંચસો થી સાતસો કીટો વાસણની છે ઓઢવા પાથરવાની હજારે કીટો છે ચાર હજાર જોડી જેટલા કપડાઓ છે અને બાકી અન્ય જીવન જરૂરિયાત વસ્તુઓ એકત્રિત કરી છે અને ત્યાં કુટુંબિત વિતરણ ડોર ટુ ડોર થાય એવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે જનજીવન જે ખોરવાયું છે અને આવી પડેલ કુદરતી આપત્તિ સામે લડવા માટે એમના જનજીવનને બેઠું કરવા માટે અનેક સંસ્થાઓ સરકાર રાજ્યના મુખ્યમંત્રી શ્રી આદરણી વિજયભાઈ રૂપાણી સાહેબ સર્વે દ્વારા પગલાં લેવામાં આવ્યા છે પણ સાર્વજનિક સેવા ટ્રસ્ટ અને એમના પ્રમુખ શ્રી હેમેન્દ્રભાઈ અને એમની સમગ્ર ટીમ દ્વારા પણ રત્નાલ દયા પર અનેક ગ્રામજનોના સહયોગથી આખે આખી એક ટ્રક ભરાય એ પ્રકારની સાધન સામગ્રી સેવાની સામગ્રી રાશન કીટ હોય રસોડાની કીટ હોય તાલપત્રી હોય કપડાઓ હોય ફૂડ પેકેટ હોય આવી જીવન જરૂરિયાત સમગ્ર નાની મોટી ચીજ વસ્તુઓને લઈને લોકોના સહયોગથી એમની સંસ્થાએ આજે પ્રેરણાસ્્રોદ કામ કરીને જે પડેલ દુઃખ અને આપત્તિ જે ઉત્તર ગુજરાતના લોકો સમક્ષ એના માટે આજે અહીંથી આ સમગ્ર ટ્રકનું પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું